સુરતમાં એક રિક્ષા ચાલકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડિંડોલી વિસ્તારની એક વિધવા મહિલા બેંકમાંથી ઘર બનાવવાના પતિના પેન્શનના રૂપિયા 2,40,000 ભરેલો થેલો રિક્ષામાં જ ભૂલી ગઈ હતી. જોકે રિક્ષા ચાલકે ઈમાનદારી બતાવી આ બેગ પોલીસ મથકમાં પરત આપી હતી અને આ મહિલાને તેના પૈસા પરત આપ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલા મધુબેન બેંકમાં પૈસા ઉપાડવા માટે ગઈ હતી. મહિલા બેંકમાંથી ઉપડેલા ઘર બનાવવાના પતિના પેન્શનના રૂપિયા 2,40,000 ભરેલો થેલો લઈને રિક્ષામાં બેસી પરત આવી રહી હતી. તે દરમિયાન મહિલા ઉદના દરવાજા ઉતરી ગઈ હતી અને રિક્ષામાં જ પોતાની રૂપિયા ભરેલી બેગ ભૂલી ગઈ હતી. જોકે મહિલાને પોતાની પૈસા ભરેલી બેગ ભૂલી ગઈ હોવાની જાણ થતાં તેઓ પોલીસ મથક પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક સ્થળ વિઝિટ કરી ત્યાંના સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષા નંબર મેળવ્યો હતો. પરંતુ જ્યારે પોલીસ રિક્ષા ચાલકના ઘરે પહોંચ્યા ત્યારે તે પૈસા ભરેલી બેગ આપવા પોલીસ મથક ગયા હોવાની જાણ થઈ હતી. રિક્ષા ચાલકની ઈમાનદારીને લઈ મહિલાએ તેનો આભાર માન્યો હતો. મધુબેને જણાવ્યું હતું કે સ્વર્ગવાસી પતિ ફાયરમાં કંટ્રોલ જમાદાર તરીકે કામ કરતા હતા. એમના મૃત્યુ બાદ બે દીકરા અને એક દીકરી સાથે જીવી રહી છું. બસ મારા પતિની એક જ ઈચ્છા હતી, એમના સ્વપ્નનું ઘર બનાવું, જેથી પૈસા ઉપાડ્યા હતા. પૈસા રિક્ષામાં ભૂલી ગઈ હતી, જોકે રિક્ષા ચાલકની ઈમાનદારીએ મારા પૈસા બચાવી લીધા. રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે આખી જિંદગી રિક્ષા ચલાવી પરિવારનું પાલન પોષણ કર્યું છે અને મને મળેલા રૂપિયા કરતા સ્વાભિમાન મોટું છે. મધુબેન ભીખુબેન ભાઈ, અમે મકાન બાંધતા હતા તે પૈસાની જરૂર હતી એટલે પૈસા કાઢી લાવ્યા બેંકમાંથી. કઈ જગ્યાએ પૈસા લેવા ગયા? બોટાદ. પછી ત્યાંથી લઈને આવ્યા એટલે રિક્ષામાં બેઠાને અહીંયા ઉતાર્યા. રિક્ષામાં પૈસા ભાડું નાપવા ગયા એટલે તે પૈસા બેક અંદર જ રહી ગઈ, ભૂલી ગયા. પછી કઈ નહીં, અમે બે ભાઈ એક રિક્ષાવાળા સાથે અમે અહીંયા આવ્યા, અહીંયા કમ્પ્લેટ લખાવી ને આ છોકરા એને ટેડી લીધા, બે છોકરાને બરે હોદા હોદ કરી જોઈ પણ નહીં મળ્યા કે થે. બસ તો આ ભાઈનો ફોન આવ્યો રિક્ષાવાળાનો, તો રિક્ષાવાળા કહ્યું કે ભાઈ એમ કે તમારા પૈસા બેન તમારા પૈસા મળી ગયા છે, એટલે અમે કે મને અહીંયા બોલાવ્યા એટલે અમે આવ્યા. શરૂઆતમાં કેટલા પૈસા હતા ને અત્યારે કેટલા મળ્યા છે? અમને મારા 1,00,000 આવતા, 1,00,000 ને કઈ 40 જેવા છે, 40 પણ. અત્યારે કેટલા મળ્યા? પૂરેપૂરો મળી ગયા ભાઈ. અશોક સુદામ ખરાત, ભાઈ ઇન્દિરાનગર મેં રહેતા હું ઓર વહાં પે મારે ઇન્દિરાનગરમાં રહેવાનું છે, આઝાદનગર. અને હું રિક્ષા ચાલક છું, તો હું રિક્ષા ધંધા પર ચાલ્યા ગયા તો મને માસી તા મળી ગઈ પેસેન્જર તરીકે. હું માસીને બેહાડા પછી ઉદના દરવાજા માસી ઉતરી ગઈ અને હું સીધા ઘરે નથી આવ્યા, સીધા હું સહારા દરવાજા ચાલ્યા ગયા. પછી હું ધંધા કરતા હતા, બેગ અંદર મૂકેલી હતી પણ ભગવાન કરીને બીજા કોઈ બેગ લઈ નહીં ગયા, હું બચી ગયો. એનેથી કે બીજા કોઈ લઈ જતા તો મને તકલીફ પડતી. તો આ હા, તો હું ઘરે ગયા તો પછી હું ચા પીને બહાર આવી ગયા, ગાડી સાફ કરવા લાગ્યા તો હું જોયો તો અંદર બેગ હતી તો હું બેગ ખોલી તો એની અંદર પૈસા હતો. તો પૈસા હું કંઈ ગણેલા નહીં. પછી મારો બે પૈરા સર્વિસ કરે છે, સર્વિસમાં ગયા પછી આ પૈરાને ફોન કર્યો કે ભાઈ એને અંદર પૈસો છે અમુક, તો તમે આવી જાઓ, આપણે કડોદરા પોલીસ સ્ટેશન જવાનું છે અને આપણે ઈમાનદારીથી આ પૈસા સાહેબ હાથે, પટેલ સાહેબ હાથે માછીને આપવાનું છે, બરાબર. તો અમે મારી ભૈરી હું મારા બે પૈરા આવી ગયા, પટેલ સાહેબ હાથે અમે પૈસા માછીને પાસે આપી દીધા